नमस्कार विद्यार्थी मित्रों, आप सबનો મારી અપર સ્વાગત છે। આજે આપણે જે વિષય લેવાનો છે એ વિષયનું નામ છે SPNCC એટલે કે સેપરેટ યર પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કોરેસ્પોન્ડન્સ। આ વિષય આજે આપણે વાત કરવાની છે। ઓકે, આ વિષયમાં આપણે ચેપ્ટર નંબર 3 એટલે કે ડિબેન્ચરની વાત કરવાની છે। આ ડિબેન્ચરમાં ડિબેન્ચર કોને કહેવાય, ડિબેન્ચરનો અર્થ શું થાય છે, ડિબેન્ચરની વ્યાખ્યા કયા કયા વ્યક્તિ આપેલી છે, આ તમામની ચર્ચા આપણે ઓલરેડી અગાઉના લેક્ચરમાં કરી ચૂકેલા છીએ। આ ઉપરાંત પણ જો ડિબેન્ચરના ચાર પ્રકારો છે, બરાબર, ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરક્ષમ, સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, અંશત રૂપાંતરક્ષમ ડિબેન્ચર અને છેલ્લે બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર, આની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં ડિટેલ્સમાં ચર્ચા કરી ચૂકેલા છે। એટલે જો એ વિડીયો જે નથી જોયા તો સૌપ્રથમ પહેલા એ વિડીયો જોવો, બરાબર। ત્યારબાદ આપણે જે અત્યારે આ બે દિવસથી એટલે કે બે આગળના લેક્ચરમાં ડિબેન્ચરની વિધિની ચર્ચાઓ કરી હશે। ઓકે, ડિબેન્ચરની વિધિ બહાર કઈ રીતે ડિબેન્ચર બહાર કરવો આની વિધિની ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ। પણ આ ડિબેન્ચરની વિધિમાં આપણે બે ટોપિક બાકી રાખેલા હતા, એટલે કે ટોપિક નંબર 9 અને ટોપિક નંબર 10, આ બે વિશે વાત કરવાની આજે છે। ઓકે, સૌરભને એક ક્વિક રિવિઝન કરી નાખીએ કે આગળના લેક્ચરમાં આપણે કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરેલો છે, એટલે એ વસ્તુ આપણે સ્પષ્ટપણે ખ્યાલ હોવો જોઈએ। ઓકે, આપણે અત્યારે જે ભણીએ છીએ ટોપિક, એ ટોપિકનું નામ છે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ। ડિબેન્ચર બહાર પાડવાની વિધિ એમાં ટોપિક નંબર 1 એટલે કે ડિરેક્ટરની સભામાં ઠરાવ પસાર કરવો, બોર્ડ પર ઓલરેડી દર્શાવેલું છે, બરાબર, ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ પસાર કરવો, એટલે કંપનીએ સૌપ્રથમ પહેલું કાર્ય જ્યારે ડિબેન્ચર બહાર પાડવા હોય ત્યારે સંચાલક મંડળની સભા બોલાવવામાં આવશે અને આમાં નિયમન પત્રમાં એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં જોવામાં આવશે કે ડિબેન્ચર અંગે જોગવાઈ કરવામાં આવેલી છે કે કેમ। જો ડિબેન્ચરની જોગવાઈ કરવામાં આવેલી હોય તો આગળની પ્રોસેસ એટલે કે સંચાલક મંડળની સભામાં વિચારણા કરવામાં આવશે, 5 વસ્તુ વિશે વિચારણા કરવામાં આવશે કે ડિબેન્ચરની કિંમત કેટલી રાખવી, ડિબેન્ચરની ટોટલ રકમ કુલ રકમ કેટલી થવાની છે, આ બાબતે વ્યાજનો દર, વ્યાજની ચૂકવણી અને આ ઉપરાંત ડિબેન્ચર બહાર પાડવાની શરતો, આ બધી જ બાબતો અંગે ચર્ચા કરી અને સંચાલક મંડળ એટલે કે ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે। આ પહેલો ટોપિક। બીજો ટોપિક જે સામાન્ય સભા છે એમાં ઠરાવ પસાર કરવામાં આવશે, એટલે આ પરિસ્થિતિ બહુ ઓછી ઉપસ્થિત થશે જ્યારે કંપની એનું જે મુક્ત અનામત છે આ મુક્ત અનામત કરતા વધી જાય અથવા તો એની મર્યાદા કરતા જો વધી જાય તો કંપનીએ સામાન્ય સભા બોલાવવી પડે, કંપનીના સભ્યો છે એને બોલાવી અને એની મંજૂરી લેવી પડતી હોય છે। ટોપિક નંબર 2। ટોપિક નંબર 3 એટલે કે સેબીની મંજૂરી, પર આપણે ઓલરેડી દર્શાવેલું છે સેબીની મંજૂરી। ઓકે, સેબી એટલે કે જ્યારે કંપનીએ ડિબેન્ચર બહાર પાડવા હોય ત્યારે ફરજિયાત તેણે ડિબેન્ચર બહાર પાડતા પહેલા સેબીને એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની મંજૂરી લેવી પડશે અને જે સેબી છે એ જે માર્ગદર્શિકા મુજબ જે સૂચનો બહાર પડે આ સૂચનોનું ફરજિયાત પાલન કરીને જ ડિબેન્ચર બહાર પાડવામાં આવતા હોય છે, એટલે 3 ટોપિક। ચોથો ટોપિક વિજ્ઞાપન પત્ર બહાર પાડવું, આપણે ઓલરેડી દર્શાવેલું છે ચોથો ટોપિક એટલે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું, અને જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડવા માંગે છે ત્યારે તે જાહેર જનતાને આમંત્રણ આપે છે, આ આમંત્રણ આપતું પત્ર એટલે વિજ્ઞાપન પત્ર, આ વિશે આપણે પરિચિત ઓલરેડી છીએ, બરાબર, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી। આમાં તમામ પ્રકારની એટલે કે ડિબેન્ચર કઈ રીતે બહાર પાડવા આ બધી જ ડિટેલ્સમાં, બરાબર, ડિબેન્ચરની તમામ ડિટેલ્સમાં ચર્ચા વિજ્ઞાપન પત્રમાં કરવામાં આવે છે અને જે લોકોને ડિબેન્ચર ખરીદવા બાબતે રસ ધરાવતા ઇન્ટરેસ્ટ ધરાવતા એ લોકો હવે આ જાહેરાત વાંચી તમામ ડિટેલ્સ વાંચી અને પોતે ડિબેન્ચર ખરીદવા અંગેનો નિર્ણય લેતા હોય છે। ઓકે, નિર્ણય લઈ લીધા બાદ હવે એવા ટ્રસ્ટીઓની નિમણૂક થશે, એટલે કે ડિબેન્ચર હોલ્ડર છે એ ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક થશે, બરાબર, એટલે કે ડિબેન્ચર ધારક છે પોતાની કંપનીમાં હિત જળવાઈ રહે એ માટે ડિબેન્ચર હોલ્ડરો પોતાને અનુકૂળ આવે તેવા ટ્રસ્ટીઓની નિમણૂક કરતા હોય છે
અને ટ્રસ્ટ ડીડ તૈયાર કરવામાં આવતો હોય છે આ પાંચ ટોપિક બરાબર છઠ્ઠો ટોપિક એટલે કે બાહેધરી દલાલો સાથે કરાર જ્યારે કંપનીને ભય હોય કે આપણા જાહેર સંસ્થાએ આપણા ડિબેન્ચર ખરીદ છે કે કેમ આવો ભય રહેલો હોય તો ભય મુક્ત થવા માટે કંપની આ જે દલાલો હોય સાહેબ ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે બરાબર કોઈ પેઢી છે આવા કામ કરતા હોય છે કે જે જાહેર સંસ્થા જો કદાચ ડિબેન્ચર ના ખરીદે તો તે પેઢી અથવા તો તે સંસ્થા છે આ કંપનીના ડિબેન્ચર ખરીદી લેશે આવો કંપની અને આ દલાલ વચ્ચે બે વચ્ચે કરાર કરવામાં આવતો હોય છે આ તબક્કે ચર્ચા કરવામાં આવે એટલે કે છઠ્ઠો તબક્કો આ જે બાહેધરી દલાલો સાથે કરાર કરવાનો છે સાતમો ટોપિક શેડ્યુલ બેંકમાં ખાતું ખોલો બરાબર શેડ્યુલ બેંકમાં ખાતું ખોલો જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે છે તો આ ડિબેન્ચરની જે અરજીની રકમ છે અથવા તો ડિબેન્ચરના જે નાણાં છે એ નાણાં મેળવવા માટે અથવા તો અરજીની રકમ મેળવવા માટે કંપનીએ ફરજિયાત શેડ્યુલ બેંકમાં અલગથી એક ડિબેન્ચર માટેનું ખાતું ખોલાવવું પડતું હોય છે એટલે સાતમો ટોપિક આપણે એ જો આઠમો ટોપિક શેર બજારમાં નોંધણી શેર બજારમાં નોંધણી બરાબર એટલે જ્યારે વિજ્ઞાપન પત્રમાં કંપની એવું જણાવેલું હોય કે આ શેર બજારમાં અમે અમારા ડિબેન્ચર ની લેવેચ તમે આ શેર બજારમાં કરી શકશો તેવું સ્પષ્ટ વિજ્ઞાપન પત્રમાં જણાવેલું હોય ત્યારે કંપનીએ હવે આ જે શેર બજાર છે એને અરજી કરવી પડશે અને અરજીમાં આ તમામ બાબતો જણાવવી પડશે પણ જો શેર બજારને યોગ્ય ન લાગે અથવા તો કોઈ કારણસર એને એમ લાગે કે આ યોગ્ય નથી તો તે આ જે અરજી છે એને નામંજૂર કરી નાખે છે બરોબર તો હવે નામંજૂર જ્યારે અરજી થાય ત્યારે કંપનીએ ડિબેન્ચર હોલ્ડરની જે અરજીઓ મળે છે જે નાણાં મળેલા છે એ પરત કરવા પડતા હોય છે બરાબર અહીં સુધી આપણે આગળના લેક્ચરમાં ઓલરેડી ચર્ચા કરી ચૂકેલા છીએ ઓકે હવે આપણે ટોપિક નંબર 9 જે આજના લેક્ચરમાં આપણે વિશેષ ચર્ચા કરીશું એ છે ડિબેન્ચર વેચની પત્રક તૈયાર કરવું એટલે કે આપણે વિધેયનો પૂર્ણ થવા આવે છે ઓકે જે આ ડિબેન્ચર અરજીઓ મળે છે આ અરજીઓને અનુરૂપ સેક્રેટરી છે એ વેચની પત્રક તૈયાર કરશે અને સંચાલક મંડળની સભામાં સંચાલક મંડળની સભા બોલાવવામાં આવશે અને આ સભામાં કેટલા ડિબેન્ચર મંજૂર કરવા કેવી રીતે ડિબેન્ચરની ફાળવણી કરવી આ તમામ બાબતો વિશે ચર્ચા કરવામાં આવશે બરોબર શેર બજારમાં અરજી થઈ ગઈ નોંધણી થઈ ગઈ ત્યારબાદ હવે શેર ડિબેન્ચરમાં અરજીઓ મળી પણ ગઈ છે એટલે સેક્રેટરી આ અરજીઓ મળી છે એના આધારે વેચની પત્રક તૈયાર કરતી હોય છે અને સંચાલક મંડળની સભા બોલાવીને એમાં કોને કયા કયા કોને કેટલા કેટલા ડિબેન્ચર ફાળવવા આ અંગે વિચારણા કરવામાં આવશે કારણ કે ક્યારેક એવું બને છે કે ડિબેન્ચર છે એની જે આપણે અરજીઓ જે મંગાવીએ છીએ એની કરતાં વધારાની અરજી મળી જતી હોય છે તો આ વધારાની અરજી કોને કોને આપણે નામંજૂર કરી બરાબર કે તમે 100 ડિબેન્ચર ખરીદ્યા હોય તો એમાંથી 70 મંજૂર કરવી 30 નામંજૂર કરવી આ ફાળવણીની ચર્ચા સંચાલક મંડળની સભામાં પસાર કરવામાં આવશે બરાબર ત્યારબાદ વેચની પત્રક અંગેની જે ડિબેન્ચરનું જે પ્રમાણપત્ર છે એ અંગે તૈયારી કરવામાં આવતી હોય છે એટલે આપણા આ ડિબેન્ચર ભાર પાડવાની વિધિનો છેલ્લો ટોપિક એટલે કે ડિબેન્ચરના પ્રમાણપત્રો બરાબર તમામ ચર્ચા થઈ જાય પછી ડિબેન્ચર પ્રમાણપત્ર ફાળવવાના હોય છે તો આ ડિબેન્ચર પત્ર ક્યારે ફાળવવાનું હશે એ પણ આપણે ધ્યાન રાખીશું કે જ્યારે કંપનીએ જો એક સાથે રકમ મંગાવેલી ન હોય એટલે કે હપ્તે મંગાવેલી હોય બરાબર તો હપ્તાના નાણાં પૂરા ન થઈ જાય ત્યાં સુધી ડિબેન્ચર પ્રમાણપત્ર ડિબેન્ચર હોલ્ડરને મોકલવામાં આવતું નથી બરાબર જ્યારે કંપનીને પૂરેપૂરી રકમ મળી જાય ડિબેન્ચરની પૂરેપૂરી રકમ મળી જાય ત્યારબાદ જ તે ડિબેન્ચર પ્રમાણપત્ર મોકલવામાં આવતું હોય છે એટલે જો હપ્તે હોય તો એક સાથે રકમ મળે નહીં એટલે કે હપ્તા પૂર્ણ થયા બાદ ડિબેન્ચર પત્રક તૈયાર કરવામાં આવતું હોય છે પરંતુ જો ડિબેન્ચરની એક સાથે રકમ મંગાવેલી હોય તો આ એક સાથે રકમ મળી જાય એટલે ત્યારબાદ સેક્રેટરી ડિબેન્ચર પ્રમાણપત્ર તૈયાર કરતી હોય છે અને જે કંપની ધારાની જે જોગવાઈ છે બરાબર એ જોગવાઈને આધારે ડિબેન્ચર હોલ્ડરને એનું ડિબેન્ચર પ્રમાણપત્ર મોકલી દેવામાં આવતું હોય છે એની જે સમય મર્યાદા છે સમય મર્યાદા પૂર્ણ ન થાય એ પહેલા જ ડિબેન્ચર પ્રમાણપત્ર ડિબેન્ચર હોલ્ડરના ઘર સુધી પહોંચાડી દેવામાં આવતું હોય છે ઓકે
तो અહીં આપણી ડિબેન્ચર બહાર પાડવાની વિધિ હું થાય છે પૂરી થાય છે બરાબર કેટલા ટોપિકની ચર્ચા કરી તો કે 10 ટોપિકની ચર્ચા કરી પેલો ડિબેન્ચર સંચાર અને બોર્ડ ઓફ ડિરેક્ટરની મંડળમાં ઠરાવ અસર કરવો બીજો સામાન્ય સભામાં ઠરાવ અસર કરવો ત્રીજો સેબીની મંજૂરી લેવી પર આપણે ઓલરેડી દર્શાવેલું છે સેબીની મંજૂરી લેવી ચોથો વિજ્ઞાપન પત્ર બહાર પાડવો પાંચમું જે ડિબેન્ચર ટ્રસ્ટીઓને નિયમિત કરવી छठू अपने नक्शा पेपर बाहरदारी दलाल साथ करा सातमू शेड्यूल लेक में खातु खोलाओ बराबर आठमू शेयर बाजार में नोंदणी करावी नौ डिबेंचर वैसे पत्र तैयार करो बराबर डिबेंचर वैसे पत्र तैयार करो અને છેલ્લે આપણો છેલ્લો ટોપિક એટલે કે ડિબેન્ચર ના પ્રમાણપત્ર તૈયાર કરો ઓકે તો અહીંયા આપણો ચેપ્ટર આમ કહી શકાય એટલે કે માર્ચ 2021 માં તમે જે એક્ઝામ દે બરાબર સોરી મે 2021 માં તમે જે એક્ઝામ દેવાના છો આ એક્ઝામ માં આપણે આ 1 થી 3 ટોપિક બરાબર એટલે કે ડિબેન્ચર નો અર્થ અને વ્યાખ્યા ડિબેન્ચર ના પ્રકારો અને ડિબેન્ચર બહાર પાડવાની વિધિ આ 3 ટોપિક રાખેલા હતા બાકીના ડિબેન્ચર ના અધિકારો અને પછીના બે ટોપિક છે એ રદ કરવામાં આવશે એટલે એની ચર્ચા આપણે અહીંયા કરતા નથી તો અહીંયા આપણું ચેપ્ટર શું થશે પૂરું થાય છે ફરી તમારો છે આ છેલ્લો લેક્ચર કહી શકાય બરાબર तो आ काले तमे एक्झाममा जर स्कूले आवाना छो त्यारे तमारे आ चैप्टरमाथी संपूर्ण तयारी कर्या बाद टेस्ट देवा आवानो रहेशे बरोबर ओके तो आम फरी वखत एक आखो चैप्टर छे आखो चैप्टरनो तमे रिवाइज करी लो ज्यां न समजावणो ए वीडियो 2 થી 3 વખત જો આ વિડિયો જોતા સાથે તમારે પાઠ્યપુસ્તક સાથે રાખવું પડે બરોબર જ્યાં તમને ઉપયોગી લાગે ને અંડરલાઈન કરતા રહો બરોબર અને જે તમારી તૈયારી છે બરાબર બાકી કરવાનું છે એ બાકી તમે નતા રજની જરી તમારા ટેસ્ટમાં પૂરામાંથી પૂરા માર્ક આવી શકતા હોય છે ઓકે ફરી મળીશું કઈક નવા ટોપિક સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી જય જય ભારત